रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पुर आठमु तरंग अठारमू जेतलपुर में भगवान श्रीहरि बिराजमान छे। संतोए भक्तोए प्रभुनी पूजा करी प्रार्थना करी हवे महाराज उभा थया। वाला संतो हवे अमारे तमारू पूजन करवू छे। तमारा प्रेमनी आगळ अमे झुक्या छीए। तमारी प्रार्थनाने मैं स्वीकारी छे। तमारा पदार्थोने अमे भावथी अंगीकार कर्या छे। तो हवे अमारा प्रेम माटे तमे ना न पाड़ता। महाराज भाव विभोर बन्या छे। पोतानी मोटाई एक बाजु मूकी दीधी छे। अत्यंत भावथी संतोनु पूजन करवू छे। संतो जाने के ना पाड़ता होय महाराज अरे प्रभु अमे आपनी पूजा करिए आ सवळी गंगा कहेवाय आप अमारू पूजन करो आ तो अवळी गंगा छे। महाराज कहे नहीं नहीं मोटा मोटा अवतारो ने ईश्वरो एमणे पण संतोनी पूजा करी छे अने जेणे संतोनी पूजा करी नथी एने अमे भगवान मानता नथी अवतार कहता नथी ईश्वर कहता नथी एवो कोई जीव सामर्थ्यने पामतो ज नथी। जे साचो भगवाननो भक्त छे संत छे ए भगवाननी અને સંતોની પૂજા ભાવથી કરે છે। આ પ્રસંગ ચાલે છે। સંત પૂજવે કે બુદ્ધિ ન જે હો ઈશ્વર હમ ન કહત કબૂતે હું હમારે જે કો મત હે એહી સંત કુ પૂજના મોટપ હે તેહી हमारे जय को मत है एहे। भगवान श्रीहरि कहे छे अमारा हृदय नो सिद्धांत छे हमारे जय को मत है एहे। अमारा हृदय नो सिद्धांत छे। कयो सिद्धांत छे? संतो ने पूजवानी जेने भावना न होय तेने अमे परमेश्वर क्यारेय कहीए नहीं। અમારા હૃદયનો સિદ્ધાંત છે સંતોની પૂજા કરવી એ જ ખરી મોટપ છે। સંત કો પૂજના મોટપ તેહી શ્રીહરિનો આવો ઉત્તમ સિદ્ધાંત છે। તેને સાંભળીને સૌ સંતો ચૂપ રહ્યા કશું બોલી ન શક્યા। જ્યારે બધા જ સંતો શ્રીહરિની પૂજા કરી રહ્યા ત્યારે શ્રીહરિ સંતોની પૂજા કરવા લાગ્યા। કેસરયુક્ત ચંદનનો કટોરો ડાબા હાથમાં લીધો પછી સહુ પહેલા સ્વામી રામદાસજી સંતની પૂજા કરી બધા અંગો ઉપર ચંદન ચર્ચ્યું। કેવી પૂજા મહારાજે કરી! ફૂલોના હાર પહેરાવ્યા, મસ્તક ઉપર ફૂલની ટોપી પહેરાવી અને ભુજા ઉપર ફૂલના બાજુબંધ બંધાવ્યા। કેટલી અદ્ભુત મહારાજે પોતાના પ્રાણ પ્યારા વહાલા વહાલા સંતોની પૂજા કરી। એવી જ રીતે મુક્તાનંદ સ્વામીની પૂજા કરી। આ રીતે શ્રીહરિએ મનમાં પ્રસન્ન થઈને બધા સંતોની ભાવથી પૂજા કરી। શાસ્ત્રમાં પ્રોટોકોલ સ્ટેટસ
આ બધી વાતો બતાવી છે, પણ માણસ એને જ્યારે અધિકાર માની લે છે ને, એનાથી સમાજને ઘણું બધું નુકસાન થાય છે. ભગવાન શ્રીહરિ ભગવાન છે, અનેક લોકોના હૃદય સમ્રાટ છે, અનંત ઐશ્વર્યના અધિપતિ છે, તેમ છતાં આ પૃથ્વી ઉપર પોતે દાસ પણ વર્ત્યા. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ ભલી માનીશ તેની અને રાચીશ તેના રંગમાં. દાસના દાસ થઈને પોતાના પ્રાણ પ્યારા સંતોની કેવી પૂજા કરી. શ્રીહરિ હરખભેર સંતોને ભેટ્યા, સંતોને ચર્ચેલું ચંદન પોતાના અંગ ઉપર ચોટ્યું, તેનાથી ઘણા ખુશ થયા ને બોલ્યા, ઉત્સવ ઘણો સારો થયો, આવો ઉત્સવ પહેલાં ક્યારેય થયો નથી, આનાથી અમે ખૂબ ખુશી થયા છીએ, ઉત્સવ નિર્વિઘ્ન પૂરો થયો છે, આજ સુધી આવો નિર્વિઘ્ન ઉત્સવ કોઈ થયો નથી, બીજા ઘણા લોકો પણ દેખાદેખીથી ઉત્સવ કરે છે પણ તેમાં વિઘ્ન બહુ થતા હોય છે, તેમાં ધર્મ નિયમનો લેશ પણ રહેતો નથી, ભવાઈથી પણ વધારે પ્રપંચ કરતા હોય છે, જેટલા ફેલી અધર્મી વ્યસની અને વ્યભિચારી કહેવાય છે તે બધા પુરુષો અને સ્ત્રીઓ ભેળા મળે છે અને તેને લોકો ઉત્સવ કહે છે, તેવા ઉત્સવો તો દેશે દેશમાં થતા હોય છે અને તેવા લોકો તીર્થોમાં ખાસ કરીને ફરે છે, પુરુષો અને સ્ત્રીઓ તીર્થોને મિશે ઘરથી બહાર નીકળી જાય છે. મહારાજે 200 વર્ષ પહેલાંની વાત કરી, આજની તો કોઈ વાત ન થઈ શકે. ઉત્સવના નામે, ભગવાનના નામે, તીર્થોના નામે પૃથ્વી ઉપર પાપ એટલું બધું વધી રહ્યું છે, જગતના લોકો પાપ કરે છે ને, અજ્ઞાની છે, એમને ખબર નથી શું કરી રહ્યા છે, પણ જે જ્ઞાની બનીને, સમજુ બનીને, દંભે કરીને, પાખંડે કરીને પાપ કરે છે ને, દંભસ્ય દ્વિગુણો દંડ શાસ્ત્ર એમ કહે છે. પાપી પાપાચાર કરવા માટે આજે નવરાત્રી શું છે, બહુ જાજી ચર્ચાની કરવી આ સ્થાનેથી અયોગ્ય છે. આજે ગણપતિનો ઉત્સવ શું છે, કેટલો દારૂ પીવાય છે ખબર છે ને તમને, નવરાત્રિમાં કેવું પાપ થાય છે જાણો છો ને તમે બધા, સાંભળો મહારાજના શબ્દો, જેટલા ફેલી અધર્મી વ્યસની અને વ્યભિચારી કહેવાય છે ને, તે બધા પુરુષો અને સ્ત્રીઓ ભેળા મળે છે અને એને લોકો ઉત્સવ કહે છે. લો, કળિયુગમાં છે કે નહીં આવું, અત્યારે ગામોગામ ચાલે છે કે નહીં, શાસ્ત્રની એક એક વાત સત્ય દેખાય છે ને આપણને, કોઈ જગ્યા બાકી નથી રહી. માટે જ્યાં, માફ કરજો આજે ચર્ચા નીકળી છે એટલે કહી દઉં, હવે તો મંદિરોમાં અત્યારે ગરબા કરવાની એક પરંપરા ચાલી છે, સારી વાત છે, મંદિરમાં મર્યાદામાં નવરાત્રિ થાય, ગરબા થાય, રાસ ઉત્સવ થાય, ખોટું નથી, પણ હમણાં હમણાં મને 2-3 હરિભક્તોએ વાત કરી હતી કે હવે મંદિરોમાં જાજા માણસો ભેગા થાય એટલા માટે હવે લોકો એવું આયોજન કરે છે કે મંદિરમાં પણ ફિલ્મના ગીતો હોય, બહેનો ભાઈઓ જોડે રાસ રમતા હોય, $35 ટિકિટ હોય. હરિભક્તોએ નિર્દોષ ભાવે પૂછેલું કે સ્વામી પછી ત્યાં જવાય કે ના જવાય, પાપ છે, મહાપાપ છે, યાદ રાખજો. તમે આજે જાઓ છો અથવા તમારા દીકરાઓને જવાની સંમતિ આપો છો આવી જગ્યાએ, કદાચ એ મંદિર હશે, પણ માફ કરજો, આ શાસ્ત્રોની વાત છે, એમાંથી જે પરિણામ આવશે ને એ તમે નહીં જોઈ શકો. વચનામૃતમાં શ્રીજી મહારાજ એટલે બોલ્યા, ભગવાન અને સંતની જેને નિષ્ઠા નથી, એટલે કે એની આજ્ઞામાં વર્તતો નથી, એને અમે બચાવવા ઈચ્છીએ ને તો પણ અમે એનું રૂડું નહીં કરી શકીએ. પછી મારે તમને આશ્વાસન આપવા ખાલી ખાલી વાત કરવી યોગ્ય નથી. જે સ્થાનમાં ધર્મનો ભંગ થાય છે એવું દેખાય ત્યાં 2 જ રસ્તા શાસ્ત્રે બતાવ્યા, આપણામાં શક્તિ હોય તો અધર્મને અટકાવીએ અને શક્તિ નથી તો એ સ્થાનને છોડીને આપણે જતા રહીએ.
હવે દાદા બાકી શું રહ્યું પછી? મંદિરમાં ફિલ્મના ગીતો, મંદિરમાં બહેનો ભાઈઓ જોડે રાસ રમે, બરાબર. ખાલી બાર સ્વામિનારાયણનું મંદિર એટલું જ ને, હવે બોર્ડ જ ને, ત્યાં સ્વામિનારાયણ ભગવાન હોય અંદર, જે સુગાળા ભગવાન છે. આ સત્સંગમાં આવી પહેલે જ દિવસે એમણે બહેનો ભાઈઓની સભા અલગ કરી. જે પુરુષોત્તમ નારાયણે કોઈ પણ જગ્યાએ એક પણ વખત ઉત્સવ કે પ્રસંગે કોઈના આગ્રહથી કે અતિ આગ્રહથી એકવાર તો દાદા ખાચર અતિ ઉદાસ થઈ ગયા છે. હરિલીલા કલ્પતરુ ગ્રંથમાં અતિ વિસ્તારથી કથા છે, અતિ વિસ્તારથી કથા છે. જીવબા લાડુબા એમને મહારાજની સેવા કરવાની ઈચ્છા હતી, એમના વતી દાદા ખાચર એને વિનંતી કરી, અને શ્રીજી મહારાજ જે ઠપકો આપ્યો છે, જે ઠપકો આપ્યો છે, તમે શાસ્ત્રો વાંચ્યા નથી, તમે શાસ્ત્રો ખોલ્યા નથી, બસ આ લોકમાં જે ચાલે છે એને જોઈ રહ્યા છો, એટલે આપણા મગજ એવા થઈ ગયા છે. માટે આ શિક્ષાપત્રી જેવો અને વચનામૃત જેવો ગ્રંથ મહારાજે આપી તમને ને અમને કલ્યાણના માર્ગે મહારાજે સલામત કરી દીધા. આ બે મર્યાદા, આ બે કિનારા આપણે રાખીને વચ્ચે ચાલ્યા કરીએ ને, ક્યારેય ભય નથી. કોઈ પણ ધર્મસ્થળ છે, કોઈ પણ મંદિર છે, શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું, રસ્તે ચાલતા શિવાલય આવે ને તો પણ વંદન કરવા. કોઈ પણ મંદિર છે, મોક્ષને આપી શકે છે, કોઈ પણ સંત એ મોક્ષને આપી શકે, કોઈ પણ શાસ્ત્ર, પણ ક્યારે એમાં ધર્મ હોય તો, એમાં વર્તન હોય તો, ધર્મવાળો સંત એમાં થોડી ભક્તિ હોય તો પણ એ ભક્તિ સફળ ભક્તિ છે. આ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે. ધર્મ હતા અને ભક્તિ હતા ત્યાં ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા, ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યાં કલ્યાણ હોય. એટલે હું ઘણી વાર ટકોર કરું છું કે અત્યારે જેને તમે જાણતા નથી, જેની વાણીને ખાલી, જેના વર્તનને જાણતા નથી, જેની સાધુતાને જાણતા નથી, એવા યુટ્યુબ ઉપરથી ખોલી ખોલીને બેસી જઈએ છીએ, એવાની વાતો સાંભળ્યા કરીએ છીએ, એમાં તો કંઈક લોકો ભરમાઈ ગયા. કેટલાય લોકો અમે વિચરણમાં જે એવા એવા દાખલાઓ સાંભળીએ છીએ. મહારાજ એમ કહે છે, જુઓ, ઉત્સવના નામે તીર્થોમાં આવી, ઉત્સવના બહાને લોકો ઘરથી દૂર જાય અને જાજા માણસો ભેગા થાય, જાજા ફેલ ફતુર કરે, જાજા પાપ કરે, જાજા અધર્મ કરે છે. તીર્થનું તો નિમિત્ત કહે છે, અંદરનો હેતુ કંઈક જુદો જ હોય છે. તીર્થયાત્રામાં પણ ઘણો જોરદાર પ્રેમભાવ જણાવે છે. તેમના ભાવની આગળ તો સાચા નિર્દોષ હરિભક્તોનો ભાવ કંઈ સોહાતો ન હોય, પાછા ખોટા હોય ને એ દેખાય બહુ સારા. દાદા, ઇમિટેશન ગ્લિટર્સ મોર. શું આવ્યું? તેમના ભાવની આગળ સાચા નિર્દોષ હરિભક્તોનો ભાવ તો કંઈ સોહાતો જ નથી, ખોટા માણસોનો ભાવ દેખાઈ જાજો. હા, મહારાજ કહે, આવી તીર્થયાત્રા, આવા ઉત્સવો કોનું કલ્યાણ કરશે? તીર્થ ઉત્સવ કો ફલ હે એ હે, તીર્થ ઉત્સવ કો ફલ હે એ હે, જીયકુ શુદ્ધ કર નાહી તે હે, જીયકુ શુદ્ધ કર નાહી તે હે. કાન ખોલીને બધા ભક્તો સાંભળજો, તીર્થ ઉત્સવ કો ફલ હે એ હે. તીર્થ હોય કે ઉત્સવ હોય, મંદિર હોય કે સંત હોય, આ બધાનું ફળ શું છે? જીયકુ શુદ્ધ કર નાહી સોહે, એનું ફળ એટલું જ છે, આત્માને શુદ્ધ કરવો. આજે વચનામૃત જયંતિના દિવસે અમે સંતો વચનામૃત વાંચતા હતા, તમે બધાએ પણ વાંચ્યું હશે, તમે બધાએ વચનામૃત વાંચ્યું હશે. અંત્યનું વચનામૃત 39મું વિસલ્ય કરણીનું વચનામૃત. એક નાની વાત આ વચનામૃતમાંથી વાંચું છું. તીર્થ અને ઉત્સવનું ફળ શું છે? આત્માને શુદ્ધ કરવો. આત્મામાં અહંકાર પડ્યો છે, આસક્તિ પડી છે, એને ઓળખવી, એને ટાળવી. શ્રીજી મહારાજ આ વાતને વચનામૃતમાં વારંવાર કહે છે. અંત્યના 39માં છેલ્લાનું છેલ્લું વચનામૃત, ધ લાસ્ટ મેસેજ ઓફ ભગવાન સ્વામિનારાયણ શું છે સાંભળો. સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી આગળ વાર્તા કરી, જે ભગવાનની માયા તે કઈ છે,
તો દેહને વિશે અહંબુદ્ધિ અને દેહના સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. અને એ માયાને ટાળવી, એ માયાને જેણે ટાળી તે માયાને તર્યો કહેવાય. અને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. હવે ભગવાન સ્વામિનારાયણે જ્યાં સિદ્ધાંત શબ્દ વાપર્યો એનાથી બીજો કોઈ સિદ્ધાંત હોઈ શકે દાદા? સર્વશાસ્ત્રનો સિદ્ધાંત આટલો છે. મહાભારતમાં મોક્ષ ધર્મગ્રંથની અંદર કેવી સરસ ચર્ચા આવી, મોક્ષમ ઇચ્છસી ચેત તાત, મોક્ષ માટે આટલું જ કરો બસ, વિષય તો વિરતિ હરૌરતિ, માયા ટાળો અને મહારાજની મૂર્તિમાં હેત કરો, આટલો જ સિદ્ધાંત છે. આગળ મહારાજ બોલે છે તેને, એટલે કે આ વાતને આજ સમજો કે ઘણે દિવસે કરીને સમજો, આ વાત સમજવાની છે. માયાને ટાળવાની છે અને મહારાજમાં જોડાવાનું છે. માયા એટલે શું? અહમ અને મમત્વ, અહંકાર અને આસક્તિ. સમજી ગયા તમે? કેટલું સરસ મજાનું વચનામૃત. પછી તો મહારાજે ઘણી બધી આના ઉપર જ વાત કરી. આ માયા ટાળવા માટે મહારાજે પોતે આ વચનામૃતમાં બે ઉપાય બતાવ્યા, એક આત્મનિષ્ઠા અને બીજી ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું અનુસંધાન. એટલે કે આત્મનિષ્ઠાનું બળ અને ભગવાનના મહાત્મ્યનું બળ, આ બે બળ જેની પાસે હોય એ માયાને તરે છે. તીર્થ ઉત્સવ કો ફલ હે હે, જીય કુ શુદ્ધ કર નાહી તે હે, દેહ સંગ જીય કરી કે જે હું દેહ રૂપ હો ગયે હે તે હો. તીર્થનું અને ઉત્સવનું ફળ એટલું જ છે જેનાથી આત્મા શુદ્ધ થાય. જીવ દેહના સંગથી દેહરૂપ થઈ ગયો છે. દેહાશક્તિથી દેહ દ્વારા જ જે પાપ કરવામાં આવે છે તે દેહના દુઃખ તેની સાથે આત્માને પણ ભોગવવા પડે છે. પાપ દેહ કરે છે અને ફળ કોણ ભોગવે છે? આત્મા ભોગવે છે. આસક્તિ ઇન્દ્રિયોમાં રહી છે અને આસક્તિનો ઉત્પાદ થાય છે આત્માની અંદર. દેહ તો નાશવંત છે, આત્મા વિનાશી છે. આ દેહથી પાપ થયા, આ દેહ તો આ જન્મે પડી જવાનો, પણ કરેલા પાપનું ફળ આ આત્માને અનેક જન્મો સુધી ભોગવવું પડશે. એટલા માટે વચનામૃતમાં શ્રીજી મહારાજે અંત્યનું 39મું વચનામૃત, મહારાજે કેવી આ વચનામૃતમાં વાત કરી, વિસલ્ય કરણી ઔષધિનું વચનામૃત કહેવાય. મહારાજ આ વચનામૃતમાં વાત કરે, ભગવાન રામચંદ્રજીને શલ્ય વાગ્યા, મૂર્છિત થયા. હનુમાનજી વિસલ્ય કરણી નામની ઔષધિ લાવ્યા, એ ઔષધિ આપી એટલે શરીરમાં જે શલ્ય વાગ્યા હતા બધા બહાર નીકળી ગયા. એવી રીતે મહારાજે વાત કરી, એવી રીતે ઇન્દ્રિયોને વિશે વિષયના ભોગની આસક્તિ રહી છે. આપણી આંખ જગતના રૂપ જોવા માટે કેટલી ખેંચાતી હોય, કાન જગતના શબ્દ સાંભળવા માટે, ચામડી જગતનો સ્પર્શ કરવા માટે કેટલી ખેંચાતી હોય છે. મહારાજ કહે છે ઇન્દ્રિયોને વિશે વિષય ભોગની આસક્તિ ઊંડી ઊંડી એટલી બધી એકરસ થઈને પડી છે. જેમ વિસલ્યકરણી ઔષધિ આવી ભગવાન રામના શરીરના બધા શલ્ય બહાર નીકળી ગયા, બસ એવી જ રીતે આત્મનિષ્ઠાનું બળ અને ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું બળ, આ બે બળ અંદર જઈને એટલે આસક્તિ માત્ર ને અહંકાર માત્ર ભાંગી જાય. અહંકાર અને આસક્તિના શલ્ય જે પડ્યા છે ને અંદર, એ બધા છૂટા પડી જાય, નીકળી જાય. આત્મા શુદ્ધ થઈ જાય, આત્મા નિરોગી બની જાય, આત્મા નિર્દોષ બની જાય. અને નિર્દોષ અને નિરોગી આત્મા છે ને, એ જ મહારાજને વાલો છે, મોટા પુરુષોને વાલો છે, અક્ષરધામના અનાદિ મુક્તોની એ જ સ્થિતિ છે. બીજી કઈ સ્થિતિ? પાપ કરીને જીવ જેટલું સુખ ભોગવે છે તેને તે સુખ કરતા કરોડ ગણું વધારે દુઃખ ભોગવવું પડે છે. લો ફરીવાર વાંચું છું આ બધી વાતો, એક એક વાતો યાદ રાખવા જેવી છે. પાપ કરીને જીવ જેટલું સુખ ભોગવે છે તેને તે સુખ કરતા કરોડ ગણું વધારે દુઃખ ભોગવવું પડે છે.
એક સારા હરિભક્તે મને હમણાં પ્રશ્ન પૂછ્યો, એમને કોઈક આપલે કરવાની હશે, એ આપલે કરવામાં સામેની વ્યક્તિ ભૂલી ગઈ, ગણતરીમાં સામેની વ્યક્તિને કંઈ યાદ ન રહ્યું શું નક્કી કર્યું તું કેટલું આપ્યું છે, એટલે આમણે તક મળી એટલે શું કર્યું, ટકો પાડી દીધો. મૂળ તો એ જ છે ને દાદા, આપણને અધર્મ કરવાની તક મળે તો. આમને ખબર હતી પેલા માણસની જે આપવાનું હતું કે જે આપવું જોઈતું હતું એ ઘણું બધું એને કાપી નાખ્યું, ને પેલો તો અજાણ હતો, એને ખબર નહોતી, એ તો લઈને જતો રહ્યો. એક દિવસ અમને ભેગા થયા, વાત કરી, સ્વામી આવું મારાથી થઈ ગયું છે તો મારે ફળ ભોગવવું પડે? અરે ભલા માણસ, આ શાસ્ત્રોમાં શું લખ્યું છે, પાપ કરવામાં દાદા જેટલો માણસને આનંદ આવે છે ને એના કરતા કરોડ ગણું દુઃખ એ માણસે પાપના ફળ ભોગવતી વખતે ભોગવવું પડે છે. શું મહારાજ બોલ્યા, પાપ કરીને જીવ જેટલું સુખ ભોગવે છે, મહારાજના શબ્દો બેઠા વાંચું છું, હરિચરિત્રામૃત સાગર પૂરમું 8મું તરંગ 18મું અને ચોપાઈ 23મી, પાપ કરીને જીવ જેટલું સુખ ભોગવે છે તેને તે સુખ કરતા કરોડ ગણું વધારે દુઃખ ભોગવવું પડે છે. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા સો બાર. બે માળા ઓછી થશે પણ જે આપણે ચાળા કરીએ છીએ બંધ કર્યા એટલે માળા બરોબર જ છે. આ કથા સાંભળી આત્માને શુદ્ધ કરવો ને એ જ આનું ફળ છે. આ જે વચનામૃત વાંચ્યું છે ને, મહારાજના એક એક શબ્દો યાદ આવે છે. અંત્યનું 39મું, મહારાજ એમ બોલ્યા, સત્સંગી કોને કહેવાય, સત્ય એવો આત્મા અને સત્ય એવા પરમાત્મા એનો દિલથી જે સંગ કરે છે એ જ ખરો સત્સંગી છે. લો, સત્સંગી એટલે કોણ? ઉત્તર ભારતના મહાન સંત કહે છે, અસત્કા સંગ હિ અસત્કા ત્યાગ હિ સત્કા સંગ હે. અસત્યનો ત્યાગ એ જ સત્યનો સંગ છે. માટે આપણે સત્સંગી છીએ. કુસંગી લોકો શું કરે છે એ આપણે નથી જોવાનું, આપણે શું કરવું જોઈએ એ વિચારવાનું. મહારાજને રાજી કરવા માટે સારા સારા હરિભક્તો ખૂબ સાવધાન થઈને જીવન જીવે છે. નાની સરખી ખાવામાં ભૂલ થઈ જાય પ્રાયશ્ચિત કરે છે. અલવ્યાધામ પરિવારમાં એવા હરિભક્તો છે, જોવામાં ભૂલ થઈ જાય, કંઈ વ્યવહારમાં ભૂલ થઈ જાય, આપવા લેવામાં ભૂલ થઈ જાય, સંતો પાસે નિખાલસ ભાવે પ્રશ્ન પૂછે છે, એ પણ બહુ મોટી વસ્તુ છે ને. એટલીસ્ટ એમને ખબર તો છે ને કે આ મિસ્ટેક થઈ, ભૂલ થઈ, ભૂલને શોધવી, શોધ્યા પછી સ્વીકારવી અને સ્વીકાર્યા પછી સુધારવી. જેણે ભૂલને સ્વીકારી લીધી છે ને જરૂર સુધારવાનો, જેણે ભૂલને શોધી કાઢી છે ને એ જરૂર સુધારવા સુધી પહોંચવાનો. માટે પેલી જૂની વાર્તા બહુ સરસ છે. રાજા હતો, એને એક દિવસ વિચાર થયો, પોતાના અંગત ઘણા બધા કારભારીઓ બોલાવ્યા, અલગ અલગ સમયે અલગ અલગ પરીક્ષા કરે. એકવાર ત્રણ કારભારીઓને કહ્યું કે આપણો ગામની બહાર મોટો બગીચો છે, આ મોટો કોથળો આપું છું, કોથળા લઈને જાઓ, એ બગીચામાંથી તમારે ફળ ભેગા કરવાના છે, કોથળામાં ભરવાના છે અને ગામમાં ઉચકીને લાવવાના છે. હવે મોટો કોથળો, ફળ ભરવાના, ગામમાં લાવવાના, મહેનતવાળું કામ છે ને, અને હરામના હાડકા જેના થઈ ગયા હોય એને પછી. એટલે ત્રણેય કારભારી ગયા મોટા બગીચામાં, અલગ અલગ દિશામાં ગોઠવાઈ ગયા, એક પૂર્વમાં, એક પશ્ચિમમાં, એક ઉત્તરમાં, અને ફળ તો ઘણા બધા હતા, ઝાડ પણ ઘણા બધા હતા. એક કારભારી પહેલા નંબરનો ઓનેસ્ટ હતો, એને થયું આટલો મોટો કોથળો ફળનો કેમ ભરવો, એટલે એણે શું કર્યું, કાચા કાચા શોધી નીચે મૂક્યા, પછી મધ્યમ પાકેલા હતા એ વચ્ચે રાખ્યા, એકદમ પાકેલા ફળ હતા એ ઉપર મૂક્યા. એનો આખો દિવસ એમાં પૂરો થઈ ગયો, માણ માણ કોથળો ભરાયો, રથમાં ભરીને લાવ્યો. બીજો કારભારી, એણે વિચાર કર્યો કે હવે આટલા મોટા રાજાને આવું ક્યાં સૂજ્યું, આમાં કોકની ઉંમર થાય ને એટલે. રાજા ક્યાં ચેક કરવાના છે, એટલે એણે શું કર્યું કે જે કંઈ ફળ ઉપર ચડવાનું, શોધવાના ફળ, એના કરતાં નીચે ચારે બાજુ ફળ પડેલા હતા ને
બધા ફટોફટ ફટોફટ અંદર ભરવા જ મળ્યો. કાચા પાકા જેવા હતા, સડેલા બળેલા બધા ભરી દીધા. પછી ઉપર ઉપર જેટલું હતું ને એ બધા કેવા ગોત્યા, સારા સારા ગોતીને ઉપર ગોઠવી દીધા. કદાચ રાજા ચેક કરે તો આપણે ખોટા પડવા જોઈએ નહીં. એ પણ કોથળો લઈને આવી ગયો, એનો તો બહુ સ્પીડમાં ભરાઈ ગયો. ત્રીજા નંબરનો હતો, એને થયું કે આટલો મોટો કોથળો ભરવાનો, પાછો ઉંચકીને લઈ જવાનો, આ ભારે કામ આપણાથી કેમ થાય, રાજા ક્યાં ચેક કરવાના છે, એની પાસે કેટલો સમય છે, એક કામ કરીએ, નીચે બધું ઘાસ જ ભરી દીધું, પોચું પોચું ઘાસ બરાબર ભરી દીધું, અને ઉપર થોડા થોડા ફળ જે આસપાસથી મળ્યા એ બધા ફળ ભરી મૂકી દીધા. ત્રણે ત્રણ જણા કોથળો લઈને આવ્યા. હવે સૌથી પહેલો ભરાણો કોનો? ઘાસવાળાનો દાદા. આ ત્રણે ત્રણ સાંજે આવ્યા રથમાં બધા કોથળાઓ લઈને. ત્રણે ભેગા થયા એટલે રાજાએ કહ્યું, જુઓ તમે શું કર્યું છે, શું ભર્યું છે મારે નથી જોવું, પણ હવે તમે ત્રણે જણા એક એક કોટડીમાં એટલે જેલની અંદર પૂરી દઉં છું. તમારે એક મહિનો સુધી જેલમાં રહેવાનું છે, તમે કોથળામાં જે ફળ ભર્યા છે એ જ ખાવાના છે. પૂરી દીધા રાજાએ. એમાં જે ઘાસ ફૂસ વાળો લઈને આવ્યો હતો ને, એ તો બે ત્રણ દિવસ ફળ ચાલ્યા, પછી તો શું હતું અંદર, હવે ઘાસ ખવાય? એ તો ભૂખ્યો ને ભૂખ્યો, પગ ઘસી ઘસીને, બૂમો પાડી પાડીને મરી ગયો. રાજાએ સામે પણ ન જોયું. મેં તને ટકોર સાથે વાત કરી હતી કે વિચારીને ફળ ભરજો, એ મરી ગયો. બીજો જે હતો ને, ગમે તેવા સડેલા નીચે પડેલા બગડેલા સારા નરસા બધા વિચાર્યા વગરના ફળ ભરી દીધા હતા ને કોથળામાં. ઉપર ઉપર સારા હતા એટલે બે ચાર પાંચ દિવસ તો ગયા, પછી તો ભૂખ લાગે એટલે ગમે તેવા ખાવા પડે. સડેલા ખાધા, બગડેલા ખાધા, ગમે તેવા ફળ ખાધા, એવો માંદો થયો, એવો માંદો થયો. એક તો કોટડીમાં જેલમાં ખાવાનું હતું નહીં, એમાં બીમાર થયો. એવી ઉપાધિ ભોગવીએ માણસે, થોડા દિવસે તારા દેખાઈ ગયા. ત્રીજા નંબરનો જે હતો, ઓનેસ્ટીથી કામ કર્યું હતું, કાચા મધ્યમ પાકા અને એકદમ પાકા ગોઠવીને ભર્યા હતા. એ માણસ ઉપર ઉપરથી ખાતો જાય, નીચેના ફળ ધીમે ધીમે પાકતા જાય, થોડી તકલીફ પડી પણ માણસનો મહિનો સારી રીતે નીકળી ગયો, બીમાર ન થયો, મોટી ઉપાધિ ન આવી. બસ તમે અને મેં આ ભગવાને જીવનરૂપી કોથળો આપ્યો છે, 100 વર્ષનું જીવન આપ્યું છે. કેટલું? આટલો મોટો કોથળો આપ્યો છે ભગવાને આપણને બધાને, અને આ સંસારના બગીચામાં આપણને ફરવા મોકલ્યા છે કે જાઓ દીકરાઓ, આ કોથળામાં કંઈક ભરજો. અમારા ઘનશ્યામ દાદાએ તો બહુ સારું સારું ભર્યું છે દાદા, ગોઠવી ગોઠવીને ભર્યું છે. પાછું કેવા જુઓ તો ખરા, આજે પેલા ડૉક્ટર તેજસ આશ્ચર્યમાં પડી ગયા, હે કે આ દાદા આટલું બધું જમે છે. મેં કીધું ચિંતા તું ના કર, જો પહેલે કિયા સો મિલતા હે, જો પહેલે કિયા સો મિલતા હે, ફરિયાદન કર ફરિયાદન કર, એ જન્મ તુજે અણમોલ મિલા, બરબાદન કર બરબાદન કર. કેવી અદ્ભુત પ્રેરણાદાયી આ વાત છે. ભગવાને આ સંસારના બગીચામાં જીવ પ્રાણી માત્રને જીવનરૂપી કોથળા સાથે મોકલ્યા છે કે તમે આ જીવનમાં આ કોથળા ભરી ભરીને લાવજો. લાવ્યા પછી ભગવાન એમ કહે છે, હવે તમે જે ભર્યા છે ને એ જ તમે ભોગવો. એટલે આપણે ભરનારાએ થોડું અત્યારથી વિચારી રાખજો કે હવે આ પાપ કરીને જીવ જેટલું સુખ ભોગવે છે તેને તે સુખ કરતા કરોડ ગણું વધારે દુઃખ ભોગવવું પડે છે. જીવ પાપ કરે છે હસતા હસતા, અને ફળ ભોગવે છે રડતા રડતા. દેહના મદથી કુમાર્ગે ચાલે છે, જાણીને સન્માર્ગને તજી દે છે, તેને દુઃખનો પાર નથી આવતો, કારણ કે હજી પણ તે પાપને પ્યારા માનીને વધારે પાપ કરતો રહે છે. જેને પાપ માર્ગમાં ચાલવાનો ઉત્સાહ હોય, જેને પાપ માર્ગમાં ચાલવાનો ઉત્સાહ હોય, ભગવાનના ભક્તે એવા માણસના સંગનો દૂરથી ત્યાગ કરી દેવો. સભા સાંભળનારા બધા ભક્તોને અમે આ રોજ શાસ્ત્રો વાંચીએ છીએ ને, રોજ વાંચીએ છીએ ને. આપણા બધા શાસ્ત્રનો એક સાર છે. કયો સાર છે?
ખોટું કામ કરતા ડરો, ખોટા કામથી દૂર રહો, અને ખોટું કામ કરતો હોય ને એ માણસથી પણ 1000 ફૂટ દૂર રહો. ખોટા કામથી પણ દૂર રહો અને ખોટું કામ કરનાર હોય ને એનાથી પણ દૂર રહો. ખોટું કામ કરનારની બાજુમાં બેસશો ને તેનો સંગ લાગવાનો, લાગવાનો ને લાગવાનો, નહીં છોડે તમને. જેને પાપ માર્ગમાં ચાલવાનો ઉત્સાહ હોય ભગવાનના ભક્તે એવા માણસના સંગનો દૂરથી ત્યાગ કરવો, તેવાને કોઈ પણ પ્રકારનો ઉપદેશ પણ ન આપવો. એનું હિત કરવા જતા ઘણીવાર આપણું હિત બગડી જાય. જે શાસ્ત્રની આજ્ઞા ન માને અને સંતોને હરિભક્તોની મર્યાદામાં ન રહે તેને માણસ માનવો જ નહીં. એક સારા હરિભક્તે, એમનો દીકરો કોલેજમાં જતો હતો, મને પ્રશ્ન પૂછ્યો ફોનમાં કે સ્વામી, દીકરો કોલેજમાં જાય છે, અમારે એને વાત કરવી હોય તો શું વાત કરવી જોઈએ? મને આ વાત યાદ આવી ગઈ એટલે વચ્ચે કરું છું. તમારા દીકરાઓ કોલેજમાં જાય, તમારા પુત્રો સ્કૂલમાં જાય, આ બધા નવા જનરેશનના દીકરાને બે જ વાત સમજાવવાની છે. એક, ખોટું કામ કરતા ડરજો, ભગવાન અંતર્યામી છે, કણ કણનો, ક્ષણ ક્ષણનો પૂરેપૂરો રેકોર્ડ એની પાસે છે ને છે. અને ખોટું કામ કરતો હોય એવા માણસથી ડરજો. આ મોટા માણસ માટે, નાના માણસ માટે, દીકરા માટે, દીકરી માટે, સંત માટે, ગ્રહસ્થ માટે, બુઢ્ઢા માટે, યુવાન માટે, બધા માટે એક શાસ્ત્રનો સારાંશ રૂપ મેસેજ છે. કયો? ખોટું કામ ન કરો અને ખોટું કરતો હોય એનો સંગ ન કરો. સાચી વાત કે ખોટી વાત? આ બેમાંથી એક જગ્યાએ તો પ્રોબ્લેમ હોય છે ને હોય જ છે. ઘણા લોકો ખોટું ન કરે પણ ખોટું કરતો હોય ને એની જોડે મિત્રતા જોરદાર હોય, અને પાછા વાત કરે કે સ્વામી, મારો મિત્ર તો છે ને આવો છે તેવો છે, પણ આ બધા હરિભગત કરતા સારો. કેવી રીતે સારો? તને ગમે એટલે સારો, એનું મોઢું સારું લાગે એટલે સારું લાગે, એની વાણી મીઠી એટલે સારો લાગે? ક્યારેક મારી નાખશે. તો ઘણા ખોટા માણસની જોડે ન હોય, સારા સંતો ભક્તોની વચ્ચે રહેતા હોય, પણ ખાનગીમાં કેટલું, અંધારામાં કેટલું કરી નાખતા હોય, એ પણ યોગ્ય નથી. માટે બે વાત બધાએ યાદ રાખવા જેવી છે. જે શાસ્ત્રની આજ્ઞા ન માને, સંતોને હરિભક્તોની મર્યાદામાં ન રહે તેને માણસ માનવો જ નહીં. તેનું અનિયંત્રિત જીવન તો કૂતરા ગધેડાના જેવું કહેવાય. તે કોઈ તીર્થો, ગધેડા કે કૂતરા જેવાને માટે નથી કર્યા. તે તીર્થમાં પાપ કરનારાઓનું હિત કરવા માટે તીર્થમાં કરેલું પાપ વજ્રલેપ થાય છે. શાસ્ત્રોનો અને તીર્થોનો તો મત છે, જે દ્રઢ બ્રહ્મચર્ય વ્રત રાખીને તીર્થોની યાત્રા કરે છે તેને જ તીર્થ ફળીભૂત થાય છે. અપાર જપ, તપ, વ્રત, યજ્ઞ, અપાર દાન અને વારંવાર કરેલો સત્સંગ, એ બધા સાધન બ્રહ્મચર્ય નિયમ રાખ્યા સિવાય કરવામાં આવે તો તે ક્યારેય ફળીભૂત થતા નથી. બ્રહ્મચર્ય વ્રત એ વ્રત માત્રનો રાજા છે. બ્રહ્મચર્ય વિનાનો જપ, તપ, વ્રત, યજ્ઞ, દાન કે સાધન, એક પણ સાધન સફળ થતું નથી. અને આજના દુષ્ટ માણસો આ બધા સાધન તો પોતાની મેલી મુરાદ, વાસના પૂરી કરવા માટે કરે છે. શું દશા થશે? નરકમાં તો એના માટે જગ્યા નહીં હોય, આ પૃથ્વીમાં પણ એના માટે જગ્યા નહીં હોય. માટે ભગવાનના સંત અને ભગવાનના ભક્તનું જીવન આખું જુદું છે. સાગરની એકે એક આ વાત અત્યારના સમયને અનુરૂપ છે, માટે આપણે એમાંથી સાવધાન રહીએ. મહારાજ એમ કહે છે, બ્રહ્મચર્ય રાખે છે ને એનો મહિમા છે, બ્રહ્મચર્ય રાખીને તપ વ્રત કરે છે ને એનો મહિમા છે, એકલા તપ વ્રતનો મહિમા નથી. અને જો એક સંતને જમાડવામાં આવે તો કરોડ યજ્ઞનું ફળ તેને મળે છે તેમ કહ્યું છે, અને સંતોના દર્શન કરવામાં કોઈ ચાલીને જાય તો તેને ડગલે ડગલે કરોડ યજ્ઞનું ફળ મળ્યું કહ્યું છે. એ પણ કયા સંત? જે બ્રહ્મચર્ય રાખનારા છે તે સંત. એવા સાધુને જમાડો તો કરોડ યજ્ઞનું ફળ, એવા સાધુના દર્શન કરવા જાઓ તો ડગલે ને ડગલે કરોડ યજ્ઞનું ફળ. પણ એ કયા સંત? બ્રહ્મચર્ય વ્રત રાખે છે તે.
સ્ત્રી અને ધનનો અણીશુદ્ધ ત્યાગ જેના જીવનમાં છે તે બ્રહ્મચર્ય રાખ્યા વિના શાસ્ત્રોક્ત ફળ મળતું નથી. જે શુભ કર્મ કરે છે તેનાથી જગતમાં તેની કીર્તિ વધે છે અને શુભ કીર્તિ મળે તેટલો તેનો લાભ છે, પરંતુ જેટલા પાપ કર્યા હોય તે બધા તો તેને ભોગવવા પડે છે. દિવાળીના બ્રહ્મસત્ર ઉપર પૂજ્ય ગુરુજીએ નવા વર્ષના દિવસે જે મેસેજ આપ્યો હતો, તમે બધા ભક્તોએ કથા સાંભળી હશે. ન સાંભળી હોય, આપણી યુટ્યુબ ચેનલ ઉપર આ કથા આવી છે, એકવાર સાંભળજો. પૂજ્યપાદ ગુરુજીએ ભાર મૂકીને વાત કરી હતી કે કર્મ કોઈને છોડતું નથી. ભગવાનના બાપને ભોગવવું પડ્યું છે, ભગવાનના દીકરાઓને પણ ભોગવવું પડ્યું છે. અરે, ભગવાન પોતે ભગવાન હોવા છતાં પોતાનો કાયદો પોતે પણ પાળે છે અને ભગવાન પોતે પણ કર્મના ફળને ભોગવે છે. તો આપણી શું દશા થશે? પૂજ્યપાદ ગુરુજીએ નવા વર્ષના દિવસે લોયાધામમાં કરેલી આ ટકોર, આ આ વર્ષનો મેસેજ, આ વર્ષની વાત આપણા બધા લોયાધામ પરિવારના ભક્તોએ સાવધાન થઈને જીવનમાં ઉતારવા જેવી છે. બસ મહારાજને અંતર્યામી જાણી, મહારાજને સાથે રાખી, મહારાજને માથે રાખી આપણે જીવન જીવીએ. આ દેશમાં સારું છે, કાયદો વ્યવસ્થા દ્રઢ છે, લોકોનો એક વલણ કાયદો પાળવા માટે ટેવાયેલું છે આ દેશમાં. દુઃખની વાત ત્યાં છે, ઘણીકવાર આપણા ભારતીય લોકો જે ઇન્ડિયામાં ખાસ કરીને છે તે, એમની સાથે વાત થતી હોય, હસતા હસતા સહજ સહજમાં એ લોકો બે જણાને ઉલ્લુ બનાવી દીધા હોય, બે જણાને ઊંધા પાડ્યા હોય, તે લોકો રાજી થઈને વાત કરતા હોય. કોઈ ભોળા માણસ હોય, એને બોટલમાં ઉતારી દીધા હોય તો એ લોકોને આનંદ થાય કે સ્વામી અમે તો આમ બે જણાને, અને એમાં એની હોશિયારી સમજતા હોય. એ ચાલાકીને લોકો એમ માનતા મારું ચરિત્ર છે, આ ચરિત્ર નથી. દાદા ગુરુજીનું સૂત્ર હતું. દાદા ગુરુજીએ કેટલી અદ્ભુત વાત કરી, ઓછું બોલ્યા છે, પણ જેટલું બોલ્યા છે ને એક એક અક્ષર આપણા હૃદયમાં કોતરી રાખવા જેવો છે. દાદા ગુરુજી એમ કહેતા, આપણે સાધુ છીએ, ભગવાનના ભક્ત છીએ, કોઈ છેતરી જાય ને તો છેતરાઈ જવું, પણ આપણે ક્યારેય કોઈને છેતરવા નહીં. કોઈ છેતરી જાય ને તો છેતરાઈ જવું, પણ આપણે ક્યારેય કોઈને છેતરવા નહીં. બોલો, આજનો મેસેજ આવો ખરો? આજનો મેસેજ તો કેવો દાદા, હે ઈટકા જવાબ? બોલો. માટે સાવધાન થઈને આપણે જીવન જીવીએ. બહુ સરસ આ બધી શાસ્ત્રોની વાતો છે. જે જે ધર્મ કાર્યનું જે જે ફળ કહ્યું હોય તે બ્રહ્મચર્ય આદિ નિયમોને પાળ્યા વિના તે ફળ તેને મળતું જ નથી. શાસ્ત્રના દરેક સાધન એનું ફળ જો મેળવવું હોય તો બ્રહ્મચર્ય વ્રત રાખીને જો એ સાધન કરે તો એનું ફળ મળે છે. વાડ કર્યા વિનાના ખેતરની ખેતીમાં નુકસાન થયા વિના રહે જ નહીં. તમે ખેતી કરો, સારા દાણા નાખો, સારો પાક તૈયાર થાય, પણ વાડ જ ન કરી હોય તો શું થાય? એનું ફળ તમને મળે ખરું? ખેતનું ધ્યાન રાખ્યા વિના કંઈ બચે જ નહીં. ખેતીને ગધેડાવીને ભેળવી દે. વાડ વિનાના જેટલા ખેતર હોય તેને ગધેડાના મુખ્ય સ્થાન ગણવા. તે સિવાયના બીજા જે હરાયા પશુઓ હોય તે પણ વાડ વિનાના ખેતરને ખાધા વિના ક્યારેય છોડે નહીં. મજબૂત વાડ કરી હોય તો પણ પાકને પંખી ખાધા વિના રહે નહીં. એટલા માટે પાકવાળા ખેતરમાં તો સાચવનારો એક માણસ જોઈએ, અને તો જ તે ખેતરમાં પ્રવેશ કરતા પંખીને ભાળે અને તેને રોકે. તેમજ ઇન્દ્રિયો અને મન તે પંખીઓનું ટોળું છે એમ જાણવું લો. ઇન્દ્રિયો અને મન કેવું છે? પંખીના ટોળા જેવું છે. પંખીના ટોળા ખેતરમાં આવે, તૈયાર પાકને ખલાસ કરી નાખે. બસ એમ આપણા જીવનમાં કંઈક સારા સાધન હોય, પણ આ ચંચળ ઇન્દ્રિયો છે. મન તો આપણું એકદમ હલકું છે. આ મન અને ઇન્દ્રિયો અનંત જન્મોથી આપણને વિષયમાં ખેંચી જાય છે. ઇન્દ્રિયાણામ હિ ચર્તામ યન મનોનું વિધિયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર નાવમિવામ ભસી. પાણીમાં પવન નાવને પોતાની દિશામાં ખેંચી જાય છે. આવું બને ને? હોડી જે બાજુ જાજો પવન હોય એ બાજુ ખેંચાય ને? એવી જ રીતે
માણસનું મન એની ઇન્દ્રિયોને ખેંચી જાય છે. જૂના સંતો દ્રષ્ટાંત આપતા કે 3 ઇંચની બીડી કે 2 ઇંચની બીડી, બરાબર 2.5-3 ઇંચની બીડી આ 6 ફૂટ માણસને ઊભો કરે, સત્સંગમાંથી ઊભો કરે. જૂના સંતો વાત કરતા કે આવી સરસ મજાની સભા જામી હોય ત્યાંથી કે ઊભો થા, બહાર લઈ જાય. હવે જૂના સમયની બીડી તો સારી હતી, બહાર લઈ જતી. હવે અત્યારના પેલા મોબાઈલ તો ચાલુ સભામાં બોલો, હે આપણને લાગે કે આ સભા સાંભળે, પણ કરતો હોય શું? કેવા આ બધા વ્યસનો નીકળ્યા છે વિચારો. મહારાજે કેવી સરસ વાત કરી કે ખેતર ગમે એટલું સારું હોય, ખેડ સારી કરે, દાણા સારા નાખે, પાક સારો તૈયાર થાય, પણ વાડ નથી કરી તો પાક કશો કામ નથી લાગવાનો. પશુ પંખી કૂતરા ગધેડા એને ખલાસ કરી નાખશે. બસ એવી જ રીતે બ્રહ્મચર્ય વિનાની સાધના એ કોઈ કામ નથી લાગવાની. મન અને ઇન્દ્રિયો એનું સતત ધ્યાન રાખવું પડશે. જો ધ્યાન રાખનાર ન હોય તો પંખી આવીને પણ પાકને ખલાસ કરી નાખે. એ મન ઇન્દ્રિયો ઉપર સતત સાવધાની જરૂરી છે. જે હરિભક્તોનો અથવા સંતોનો સમાગમ રહેતો હોય અને શ્રીહરિના ચરિત્ર જો અખંડ સંભળાતા હોય તો સત્સંગરૂપ ખેતર સચવાય. નિયમોના વિના તો તે અનંત દુઃખ આપે છે. અમે જે દિવસથી સત્સંગમાં આવ્યા છીએ તે દિવસથી મોક્ષનો અધિકાર અમારામાં ઠર્યો છે. કૃપાળુ સદગુરુ રામાનંદ સ્વામીએ અમને દેખીને તુરંત સત્સંગની ધર્મધુરામાં અમને જોડી દીધા છે. અમે ઉંમરમાં નાના હતા છતાં સત્સંગના વિશાળ વ્યવહારને અમારે શિરે મૂકી દીધો છે. અમે સ્વામીના આજ્ઞાવચન રૂપી બંધનથી બંધાઈ ગયા છીએ. સ્વામી ઉદ્ધવનો અવતાર હતા. આ વખતે તેમના વચનથી અમે ધર્મ અને ભક્તિને ઘેર પ્રગટ થયા છીએ અને તેમના વચનથી જ સત્સંગમાં રહ્યા છીએ. શ્રીજી મહારાજ આવી રીતે જેતલપુરમાં અદ્ભુત વાતો કરે છે. આધારાનંદ સ્વામી આ બધી વાતો નોંધી આપણે આ બધી વાત આજે વચનામૃત જયંતિના દિવસે શ્રવણ કરી. વહાલા ભક્તો, આનો સાર એટલો જ છે, બસ આપણા જીવનને મહારાજને ગમે એવું બનાવવું હોય તો આવી રીતે જીવન જીવવું પડશે. બાકી જ્યાં સુધી યુવાની છે ત્યાં સુધી વાંધો નથી, પણ હવે તો આ લોકમાં જ લોકો કેવા હેરાન થઈ રહ્યા છે, કેવા કેવા વિચિત્ર પ્રકારના રોગો નીકળી રહ્યા છે, કેવી રીતે માણસો યાતનાઓ ભોગવી રહ્યા છે. દિવસે ને દિવસે આ ઘટનાઓ સાંભળીએ ને અમે તો કશું જ નથી સાંભળતા એમ કહો તો પણ ચાલે. તમારા જેવા કોઈ ભક્તો ફોન કરે, કોઈ પરિવારની એકાદ વ્યક્તિની દુર્ઘટના હોય એની વાત કરે ત્યારે ખબર પડે. તમે તો રોજ ટીવીમાં, ન્યૂઝમાં, મીડિયામાં જોતા હશો, જાણતા હશો, પણ વાલા ભક્તો, આ કર્મનું ફળ દરેકે જ ભોગવવું પડે છે. માટે ભગવાનને સાથે રાખી ભગવાનની આજ્ઞા પ્રમાણે જો જીવન જીવીએ ને તો આ લોકમાં પણ સુખ સુખ અને સુખ, પરલોકમાં પણ સુખ સુખ અને સુખ. મહારાજે બંને હાથમાં લાડુ આપ્યા છે. શિક્ષાપત્રીમાં પ્રતિજ્ઞા કરી આ શિક્ષાપત્રી પ્રમાણે રહેશે તે આ લોકમાં પણ સુખી થશે અને પરલોકમાં પણ સુખી થશે. મહારાજે આવી રીતે બધી અદ્ભુત વાતો કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમપુરમાં શ્રીહરિએ સંતોની પૂજા કરી, ઉત્સવની પ્રશંસા કરી તથા સત્સંગના ઉત્કર્ષની વાત કરી એના મેં 18મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.